नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण नंबर 2 आपणे पाठनुं नाम छे प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति। एनी अंदर आपणे गया विडियोनी अंदर आफ्रिकामां संस्थानवाद, एशियामां संस्थानवाद, आफ्रिकाना संस्थानवाद तेमज प्रथम विश्वयुद्धना परिबळ अने एक परिबळ पर जोयो हतो अने आर्थिक परिबळ पर जोयो हतो। ए हवे पछीना वीडियोनी अंदर आपणे आर्थिक परिबळ पर जोईशुं अने लश्करवाद पर जोईशुं। एनी अंदर गया वीडियोनी अंदर आर्थिक परिबळ जोयो हतो, तो छतां पण आपणे बीजी वार जरा चर्चा करी लईए। प्रथम विश्वयुद्ध થવાના કયા કયા પરિબળો હતા, એ પરિબળોની અંદર પહેલું પરિબળ છે આર્થિક પરિબળ। એની અંદર હતું ભાઈ 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું, તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું। औद्योगिक क्रांति तथा संस्थावादना झड़पी फैलावाने लीधे यूरोप में पुष्कळ काचा मालनी जरूर पड़ती। औद्योगिक क्रांति और संस्थावाद के कारण लीधे यूरोपियन देशों ने पुष्कळ काचा मालनी जरूर पड़ती थी, तेथी 19मी सदी की छेल्ली 25मी में जर्मनीए एशिया अने आफ्रिकाना बजारों मेळवानो हरीफाई करवा माँडी। आना कारणे 19मी सदीनी छेल्ली 25मी समयनी अंदर जर्मनीए एशिया अने आफ्रिकाना बजारों मेळवा हरीफाईनी शरूआत कर दीधी। जर्मनीए इंग्लेंड तथा फ्रांसनी तुलनामां सस्तो माल आपवा माँड्यो। ते समय दरमियान इंग्लेंड अने फ्रांस आफ्रिका बजारों की अंदर संस्थानों पोतानो संस्थानों बनावी चुक्यो। एनी समय जर्मनी स्पर्धा में उतरता इंग्लेंड अने फ्रांस की तुलना में जे पोतानो माल छे ए सस्ता भावे वेचवा माँड्यो, तेथी एशिया तथा आफ्रिकाना इंग्लेंड तथा फ्रांसना बजारों आ रीते तोड़वा माँड्या। आ रीते जर्मनीए एशिया ने आफ्रिकाना बजारों धीमे धीमे तोड़वा माँड्या। परिणामे एक बाजू जर्मनी तथा बीजी बाजू इंग्लेंड वच्चे तीव्र आर्थिक स्पर्धाओ थई। एना पछी जोईशुं के लश्करवाद। लश्करवाद की अंदर एवं हतुं कि यूरोपना राष्ट्र में प्रादेशिक विस्तारों माटे जे हरीफाई थई ते माटे लश्करबळ आवश्यक अने महत्वनुं हतुं। इंग्लेंड, फ्रांस, ऑस्ट्रिया, रशिया वगैरे राष्ट्रे पोताना सैन्य ताकत वधारवा माटे जापान, इटाली, जर्मनी जेवा केटलाक राष्ट्रोमां फरजियात लश्करी तालीम शरू थई। કેટલાક દેશોની અંદર જેવા કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા એ લશ્કરી તાકાત વધારવા માંડી, જે પોતાનો લશ્કર હતો એના કરતાં લશ્કરમાં થોડો ઘણો વધારો કર્યો। બીજી બાજુ જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ દેશની અંદર ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી, એટલે દેશના જેટલા પણ લોકો છે એ લોકોને સૌથી પહેલાં લશ્કરી તાલીમ લેવી ફરજિયાત બનાવી દેવામાં આવી। તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના તેમજ સ્વરક્ષણને બહાને નીચે શસ્ત્રનું ઉત્પાદન વધાર્યું। એક દેશ બીજા દેશ સામે સ્વરક્ષણ પોતાના દેશનું રક્ષણ કરવાના બહાના હેઠળ એક દેશ બીજા દેશ સામે
જીતવા માટે બહાના હેઠળ શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યું. આમ નસલવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. એમ પછી જોઈશું કે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. લાગણીઓ
એટલી હદે ભડકાવી કે સત્તામાં અસત્તાને બેઠેલા લોકો શાંતિ સ્થાપન કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. એક દેશના બીજા દેશ પ્રત્યે વર્તમાન પત્રો અને સમાચાર પત્રો એટલા ઉશ્કનીજનક ઝેર ઓપતા હતા કે સત્તા પર બેઠેલા જે સત્તાધીશો હતા એ સમાધાન કે બેઠક કોઈ પણ જાતે કરવા માંગતા ન હતા. એટલું બધું મગજની અંદર એક દેશ પ્રત્યે બીજા દેશ પ્રત્યે ઝેર એટલું બધું ભરાઈ ગયું હતું, જેથી કરીને પ્રથમ વિશ્વયુદ્ધના એમાં પરિણામે. છેલ્લું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતે થયું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 દેશો હતા અને ધરી રાષ્ટ્રો પ્રત્યે રાષ્ટ્રો ધરી રાષ્ટ્રો પક્ષે 4 દેશો હતા. આ 24 અને 4 એ દેશો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ બન્યું, પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું. જર્મનીએ શરૂઆતની અંદર શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. જેવી યુદ્ધની શરૂઆત થઈ તે સમય દરમિયાન જર્મનીએ સૌથી પહેલાં શરૂઆત કરી. જર્મનીએ શરૂઆત બહુ સારી થઈ. જર્મનીએ ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. સૌથી પહેલાં જર્મનીએ ફ્રાન્સની જે સેના હતી એને નષ્ટ એટલે ખલાસ કરી નાખી. તેણે ભયાનક સબમરી યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. જર્મનીએ ભયાનક સબમરી તેમજ મિત્ર રાષ્ટ્રની જે જહાજો હતા તે કોણે ડૂબાડી દીધા? જર્મનીએ. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. એણે ટેન્કો, ઝેરી ગેસ
તેમજ લાખો સૈનિકોની જાનહાનિ કરી જર્મની. રશિયન ક્રાંતિ થઈ 1917થી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. આ જર્મની માટે મહત્વનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. તે સમય દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ, તે સમય હતો 1917. તો આ રશિયન ક્રાંતિ થવાથી રશિયા આ યુદ્ધમાંથી ખસી ગયું. જર્મનીએ આ યુદ્ધ ખૂબ જ શક્તિશાળી હતું. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાએ ડૂબાડી દીધો હતો. અહીંયા તે સમય દરમિયાન શરૂઆતની અંદર જર્મની ખૂબ જ શક્તિશાળી હતી. તેણે એક ભયંકર કામ કર્યું. તેણે અમેરિકા યુદ્ધમાં હતો નહીં, પણ યુદ્ધનો એણે શું કર્યું, અમેરિકાનું એક સ્ટીમર હતું લ્યુસિટાનિયાને એણે ડૂબાડી દીધું. તેમાં 147 અમેરિકન સૈનિકોનો ભોગ લીધો. આ લ્યુસિટાનિયા જહાજની અંદર બેઠેલા 147 સૈનિકોનો ભોગ લીધો. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયો. આના કારણે મિત્ર રાષ્ટ્રના પક્ષની અંદર અમેરિકા જોડાયો. અમેરિકા જોડાવાથી શું થયું, તે સમય હતો એપ્રિલ 1917. તેથી તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો. આ દેશો અમેરિકા જોડાવાથી ગ્રીસ, પનામા, ક્યુબા, ચીન આ બધા દેશો મિત્ર રાષ્ટ્રની અંદર જોડાયા હતા. જેથી કરીને અમેરિકાને અન્ય દેશો જોડાવાથી મિત્ર રાષ્ટ્રની અંદર તાકાતમાં વધારો થયો. તેથી મિત્ર રાષ્ટ્રો તાકાતમાં વધારો, અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધમાં પાસું બદલાઈ ગયું. આના કારણે શું થયું કે જર્મની જેમ જેમ આગળ વધતો હતો, હવે અમેરિકા જોડાવાથી આમાં અમેરિકાની સેના સામે જર્મન સેના ટકી શકી નહીં અને યુદ્ધનો આખો પાસો બદલાઈ ગયો. શરૂઆતમાં જર્મની બહુ આગળ વધતો હતો યુદ્ધની અંદર, હવે ધીમે ધીમે નીચે જવા માંડ્યું. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918 તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યું. ઓક્ટોબર 1918 જર્મની સમ્રાટ કેસર સત્તા રાજસત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રને શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ બધા કારણના લીધે વિશ્વયુદ્ધની અંદર છેલ્લો અંત આવ્યો. જે શરૂઆતની અંદર જર્મન પ્રજા અને જર્મનના લોકો ધીમે ધીમે એક દેશ બીજા દેશ સાથે જીતતા ગયા. ફ્રાન્સને એને ખલાસ કરી નાખ્યો હતો. જર્મનીએ ફ્રાન્સને ખલાસ કરી નાખ્યો હતો. હવે ધીમે ધીમે શું થયું, આખો પાસો બદલાઈ ગયો. અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાવાના કારણે મિત્ર રાષ્ટ્રોની અંદર તાકાતમાં વધારો થયો અને ધીમે ધીમે જર્મન પ્રજાને જર્મનીને ધીમે ધીમે ખલાસ કરવામાં આવ્યો. આવી રીતે ધીમે ધીમે એક દેશ શરણાગતિ સ્વીકારતા ગયા. મિત્ર રાષ્ટ્રના ધરી રાષ્ટ્રના જે દેશો હતા ધીમે ધીમે શરણાગતિ સ્વીકારતા ગયા અને હાર ધીમે ધીમે હારતા ગયા. થેન્ક યુ વેરી મચ.